નમસ્કાર દર્શક મિત્રો મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ હેલો ડોક્ટર સ્વાગત છે અને હું છું ભક્તિ રાજકોને દિવસે ઉચકાઈ રહ્યા છે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને કોરોનાના કહેરની વચ્ચે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ કે એવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને આ મહામારીથી બચી શકાય તો ચાલો શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમની

અને ન્યૂઝપેપરથી લઈ ટીવી ચેનલથી લઈ દરેક જગ્યાએ ઓ માઇક્રોનની ચર્ચા થઈ રહી છે ત્યારે દર્શક મિત્રોને ઓ માઇક્રોન વિશે હું પહેલાં તો બેઝિક માહિતી આપવા માગીશ કે સાર્સ કોવ ટુ જે બે હજાર ઓગણીસથી કોવિડ તરીકે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે એમાં આ એક પ્રકાર જ છે કોરોના વાયરસનો જેમાં આપણા મનુષ્યની વાત કરીએ તો આપણે અલગ અલગ ધર્મના લોકો હોય છે એ પ્રમાણે ખતરનાક જોયો તો એ ડેલ્ટા વેરિયન્ટના કારણે હતો અને એના જેવો વેરિયન્ટ છે જેને આપણે ઓ માઇક્રોન કહીએ છીએ ઓ માઇક્રોન એ બીજું અને એમાં પચાસ કરતા વધારે મ્યુટેશન આવ્યા છે અને આ મ્યુટેશનના કારણે એ વાયરસ છે

વેક્સિન આપવી કે ન આપવી તેમને શાળામાં મોકલવા કે ન મોકલવા અંગે તમારું શું મંતવ્ય છે સૌથી પહેલા તો બાળકોને જે વેક્સિનની ડ્રાઈવ ચાલુ થઈ છે બાળકને પાવી દે કારણ કે આપણે જોયું છે કે થર્ડ વેવ સ્ટાર્ટ થવાની તૈયારી છે પણ જ્યાં વેક્સિનેશન સારું થયું છે ત્યાં એ રોગ ભલે ફેલાયો હોય પણ એ રોગની દર્દીઓમાં લક્ષણો ગંભીરતા હોસ્પિટલમાં દાખલ થવાનો રેટ ખૂબ જ ઓછો રહ્યો છે આ રસી પર પ્રયાસો અને પૂરતી અને બાળકો માટે ખૂબ જ સેફ છે તો બાળકોને વેક્સિન મુકાવી દેવી એ ખૂબ જ જરૂરી છે બીજા નંબરે જે જે દેશમાં ઓ માઇક્રોન ફેલા ત્યાંથી જેની સામે કેસની મર્યાદા ખૂબ જ ઓછી છે દાખલ ખૂબ થવું પડતું નથી અને ગંભીર લક્ષણો દેખાતા નથી પણ આપણા દેશની વસ્તી વધારે છે આપણે કહીએ કે ભલે દસ હજારમાંથી એક વ્યક્તિને દાખલ થવું પડતું હોય પણ જ્યારે આપણા ત્યાં એ ખૂબ જ મોટી માત્રામાં ફેલાશે ત્યારે દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી જશે એટલે આપણે સાવચેતી તો રાખવી જ રહી બીજી વસ્તુ વેક્સિન લીધા પછી તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ તો છે જ વેક્સિન લીધા પછી ઇન્ફેક્શન નહીં લાગે નથી પણ વેક્સિન લીધા પછી તમને એ વાયરસથી ગંભીર બીમારી થવાના ચાન્સ ખૂબ જ ઘટી જાય છે એટલે આપણે એકબીજા સાથે સ્પ્રેડ ના થાય એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ એનું તો પાલન કરવાનું જ છે બાળકોથી લઈને મોટાએ માસ્ક તો રેગ્યુલર પહેરવાનો જ છે પરંતુ વેક્સિન લઈ અને ગંભીર અસરો સામે આપણે ચોક્કસ રક્ષણ મેળવી શકીએ છીએ બાળકો એ વેક્સિન અર્જન્ટ લઈ લેવી જોઈએ અને પુખ્ત વયના માટે પણ બુસ્ટર ડોઝ સ્ટાર્ટ થઈ રહ્યો છે તેમણે પણ અર્જન્ટ આ ડોઝ લેવો જોઈએ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે જી ચોક્કસ તો જે રીતે આપ કહી રહ્યા છો કે જે લોકોએ વેક્સિન લીધું હશે તેમને ખૂબ જ ફાયદો થવાનો છે પરંતુ સૌથી મોટી મૂંઝવણ અત્યારે જે માતા પિતા અનુભવી રહ્યા છે એ થર્ડ વેવની શરૂઆત થઈ ચૂકી છે નિષ્ણાંતો પણ એવું કહી રહ્યા છે કે ફેબ્રુઆરીમાં થર્ડ વેવ એકદમ પીક ઉપર હશે એ સમયગાળા દરમિયાન શું એમના બાળકોને શાળાએ મોકલવા જોઈએ કે ન મોકલવા જોઈએ આપણે છેલ્લા બે વર્ષથી કોવિડ સાથે જીવવાનું શીખી રહ્યા છે મારી દ્રષ્ટિએ સ્કૂલ બંધ કરવી બાળકોને સ્કૂલે ન મોકલવા એ આ પ્રશ્નનું સમાધાન નથી એના બદલે આપણે એવી વ્યવસ્થા ઊભી કરીએ કે શાળામાં બાળકો પ્રોપર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસી શકે પ્રોપર માસ્ક પહેરી રાખી શકે અને સ્કૂલમાં વેન્ટિલેશનની પૂરતી સુવિધા હોય જે પ્રમાણે આથી 20-30 વર્ષ પહેલા આપણે બધા સ્કૂલમાં ભણતા હતા અને એ વખતે પૂરતી હવા ઉજા હતી એવી સિસ્ટમની આજે ફરી જરૂર છે ચોક્કસ કે બાળકોનું રક્ષણ કરવું અને બાળકોમાં ના ફેલાય એની આપણને સૌને ચિંતા છે જ પરંતુ સારી રીતે કોવિડના તમામ પ્રોટોકોલ પાલન કરી અને સ્કૂલ ચાલુ રાખી શકાય તો એ સર્વ માટે ખૂબ જ જરૂરી રહેશે જી ચોક્કસ થઈ ચુકી છે ત્યારે ભારતમાં કેટલા અસર કરી શકે છે ઓમિક્રોનની આ થર્ડ વેવ ભારતની સૌથી મોટી જે શક્તિ છે એની જનસંખ્યા છે અને આ જનસંખ્યા જ કોવિડમાં એના માટે એની નબળાઈ પુરવાર થઈ શકે છે કારણ કે ડેલ્ટા વાયરસ કરતા આ વાયરસની ફેલાવવાની ક્ષમતા પચાસ થી સો ગણી વધારે છે આવા સંજોગોમાં એક જ દિવસમાં લાખો કેસ આપણા ત્યાં આવી શકે છે ભલે ગંભીર રોગ ના કરતા હોય પણ દસ હજાર કે પાંચ હજારમાંથી જો પાંચ દર્દીને પણ દાખલ થવાની જરૂર પડશે તો આપણી વસ્તીના પ્રમાણમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે થઈ જશે અને આવા સંજોગોમાં આપણી હેલ્થકેર સિસ્ટમ પણ ખૂબ જ ભાર પડી શકે છે અને આપણા માટે સેકન્ડ વેવમાં ઊભી થઈ હતી એના જેટલી ગંભીર તો નહીં પરંતુ એનાથી નજીક પહોંચી સ્થિતિ તો ચોક્કસ ઊભી થશે એટલે તમામ વ્યક્તિઓએ વેક્સિન લીધી હોય કે ના લીધી હોય એ દરેક દર્દીએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રાખવું જ પડશે અને થર્ડ વેવ આવે કે ના આવે આપણે એની ગંભીરતાથી આપણા સમાજને આપણા દેશને ચોક્કસ બચાવવાનો છે જી ચોક્કસ તો જેવી રીતે આપ કહી રહ્યા છો કે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે એને સહજ રીતે લેવાની જરૂર નથી ઓમિક્રોન સ્પ્રેડ બહુ જ જલ્દી થઈ રહ્યું છે હવે આ ઘડી એવી છે કે શરૂઆતના તબક્કામાં મોટાભાગના રાજ્યોમાં કેસો સામે આવી રહ્યા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે શહેરો છે તેમાં બી બે ચાર બે ચાર ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે એ દરમિયાન લોકોએ ખાસ કેવા પ્રકારે તકેદારી રાખવી જોઈએ અને ડાયટ કેવું હોવું જોઈએ તેમનો ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો હું છેલ્લા એક દસકાથી ડાયાબિટોલોજીસ્ટ તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને કોવિડના ફર્સ્ટ અને સેકન્ડ વેવ બંને માટે જોયું છે કે જ્યારે સુગર અનકંટ્રોલ હોય જ્યારે વ્યક્તિનું વજન જરૂરિયાત કરતાં વધારે હોય આવા સંજોગોમાં કોવિડના લક્ષણો ખૂબ જ ગંભીર દેખાતા હતા અને ફર્સ્ટ વેવ સેકન્ડ વેવ પછી સ્ટીરોડના યુઝના કારણે અને સ્ટ્રેસના કારણે ડાયાબિટીસના નવા દર્દીઓ પણ પુષ્કળ ઉત્પન્ન થઈ રહ્યા છે તો આ સંજોગોમાં હું મારા દર્દીઓને એક જ શિખામણ આપીશ કે ચોક્કસ સમયે તમારા ડોક્ટર પાસે તમારે જવું જોઈએ તમારા સુગરનું અને તમારા વજનનું અને સાથે સાથે તમારા બ્લડ પ્રેશરનું નિયમિતપણે તમારે માપન કરતા રહેવું જોઈએ અને જો તમારું વજન વધારે હોય જો તમારું સુગર વધારે હોય અને જો તમારું બ્લડ પ્રેશર વધારે હોય તો નિષ્ણાંત ડોક્ટર પાસે અચૂક એની સારવાર લેવી જોઈએ વાત રે ડાયટની અને એક્સરસાઇઝની તો હેલ્ધી ડાયટ એ દરેક માટે જરૂરી છે તમે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે મોટાપાથી પીડાતા હોવ કે તમે તંદુરસ્ત હોવ પણ હેલ્ધી ડાયટ તો બધાએ લેવી જ જોઈએ અને એક્સરસાઇઝ એ ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા શરીર અને તમારા માઇન્ડને બંનેને ખૂબ જ હેલ્ધી રાખે છે એટલે ગુડ ડાયટ અને ગુડ એક્સરસાઇઝ એ ખૂબ જ જરૂરી છે સેલ્ફ સેલ્ફ મોનિટરિંગ મોનિટરિંગ ઓફ ઓફ બ્લડ 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 પ્રેશર પ્રેશર અને અને સુગર એ પણ પણ પુષ્કળ જરૂરી છે વજનને કંટ્રોલમાં રાખશો તો કોવિડ કોવિડ તમને તમને ભલે થતો ગંભીર નુકસાન કરી શકે એવો અમારો અનુભવ કે છે સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ હોય તો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ સમયગાળા દરમિયાન આવા દર્દીઓએ કેવા પ્રકારની સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે ડાયાબિટીસના દર્દીઓ માટે અમે એક જ વસ્તુ ચોક્કસપણે કહીએ છીએ કે મોનિટરિંગ એ સૌથી અગત્યની વસ્તુ છે તમારો સુગર કંટ્રોલમાં છે એની તમને ખબર કઈ રીતે પડશે જો તમે સુગરનું નિયમિતપણે માપન કરશો તો સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ રેગ્યુલર પોતાના સુગરના રીડિંગ સિવાયના અગત્યના બ્લડ પ્રેશર બ્લડ કોલેસ્ટ્રોલ ક્રિએટિનિન આ બધા રિપોર્ટ અને દર છ મહિને અથવા તો ત્રણ મહિને એવરેજ સુગરનું આપણે માપન કરાવવું જોઈએ ચોક્કસ તમારા ડોક્ટર અને તમારા ડાયાટીશિયનની સલાહ અનુસાર જ તમારી ડાયટ લેવી જોઈએ અને દવાઓમાં જાતે જાતે વધઘટ કરવી જોઈએ નહીં જો તમારો સુગર સરસ કંટ્રોલમાં હશે તો તમને કોવિડની આડઅસર પણ નહીં થાય આ જ સમયે એ પણ કહેવા માગીશ કે જ્યારે ટાઇપ વન ડાયાબિટીસના દર્દીઓને અમે ટ્રીટ કરી રહ્યા છીએ અને ખાસ કરીને ટીન એજના ટાઇપ વન ડાયાબિટીસના દર્દીઓને હું કહીશ કે તમારા સુગરને સારી રીતે કંટ્રોલ કરી અને તાત્કાલિક તમારે વેક્સિન લઈ લેવી જોઈએ કારણ કે બાળકોમાં વેક્સિન ચાલુ થઈ ગઈ છે અને ટાઈપ વન ડાયાબિટીક કે જે લોકોની ઓલરેડી ઇમ્યુનિટી ઘણી લો છે એને જો કોવિડ થશે તો ભયંકર નુકસાન થવાની શક્યતા છે એટલે સુગર સારો કંટ્રોલ લાવી અને કોવિડની વેક્સિન એ ટીન એજ યંગ ટાઈપ પણ ડાયાબિટીસ લોકોએ લઈ લેવી જોઈએ અને વેક્સિન લીધા પછી પાંચ દિવસ સુધી બહુ જ સારી રીતે સુગરનું મોનિટરિંગ કરવું જોઈએ કારણ કે પહેલા પાંચ દિવસમાં ડિસ થવાના ચાન્સ ઘણા વધારે છે જી ચોક્કસ એક બાજુ વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે મોટાભાગના લોકો વેક્સિનેટ પણ થઈ ગયા છે તરુણોને પણ વેક્સિન આપવામાં આવી રહ્યું છે પરંતુ આ વચ્ચે એક પ્રશ્ન એ ઉભો થઈને આવી રહ્યો છે કે જે લોકોએ બંને વેક્સિનના ડોઝ લઈ લીધા છે સેકન્ડ વેવમાં કોવિડ થઈ ગયું છે એમને પણ ફરીથી કોવિડ થઈ રહ્યું છે અને ઓમિક્રોન સંક્રમિત થઈ રહ્યા છે આનું શું કારણ હોઈ શકે સંક્રમિત થવું અને એ રોગના કારણે તમારા શરીરમાં કોમ્પ્લિકેશન થવા એ બંને વસ્તુ અલગ અલગ છે કોવિડના ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓમાઇક્રોન વેરિયન્ટમાં પચાસ થી વધારે મ્યુટેશન અને એમાં પણ જયારે હોશ સાથે જોડાવા માટેના જે રિસેપ્ટર છે એમાં ઘણા બધા મ્યુટેશન જોવા મળી રહ્યા છે એના કારણે તમારા શરીરમાં ઓ માઇક્રોન એન્ટર થઈ રહ્યો છે એનો મતલબ કે તમે સંક્રમિત થઈ રહ્યા છો પરંતુ જો તમે વેક્સિન લીધેલી હશે તમારામાં એન્ટિબોડી સારા હશે તો ઓ માઇક્રોન વેરિયન્ટના કારણે તમને જે રોગ થવાના જેમ કે આપણે કહીએ કે ડેલ્ટા વાયરસમાં પુષ્કળ ન્યુમોનિયા થતો હતો એવા ન્યુમોનિયા અને ગંભીર ન્યુમોનિયા થવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જશે આ જ કારણે આપણે કહીએ કે સંક્રમિત તમે થશો જો તમે વેક્સિન લીધી હશે કે નહીં લીધી હોય જો તમે પહેલા કોરોનાથી ગ્રસ્ત થયા છો કે નથી થયા તમને ઓમાઈક્રોનનું ઇન્ફેક્શન ચોક્કસ લાગી શકે છે પરંતુ ઇન્ફેક્શન લાગ્યા પછી એના કારણે તમારામાં ગંભીર આડઅસરો થવાના ચાન્સ જો તમે વેક્સિન લીધી હશે તો ખૂબ જ ઓછા થઈ જશે એટલે વેક્સિન એ તમને આ રોગની ગંભીરતા સામે ચોક્કસ રક્ષણ આપશે જી ચોક્કસ તો વેક્સિનેશન જ એકમાત્ર આનો ઈલાજ કહી શકાય છે કારણ કે જે રીતે સિરિયસનેસ આવી હતી સેકન્ડ વેવમાં વેન્ટિલેટરની ખોટ પડી હતી અને ઓક્સિજન ઉપર પણ લોકો અનેક હતા આ પરિસ્થિતિમાંથી પાલન નથી કરવામાં આવી રહ્યું આવા લોકોને આપ શું સલાહ આપશો આવા લોકોને બે હાથ જોડી અને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગીશ કે આપણે બધા એક જ બોટમાં સવાર મુસાફરો છીએ જો કોરોનાની ત્રીજી વેવ આવશે તો કોઈ એક વ્યક્તિને એક સમુદાયને કે એક જ સમાજને નુકસાન કરશે એવું નથી એ તમામ જગ્યાએ ફેલાઈ શકે છે અને જે લોકોએ વેક્સિન લીધી છે એમને પણ અસર તો કરશે જ એટલે આપણા દેશની સામાજિક આર્થિક બધી જ વ્યવસ્થા જળવાઈ રહે એના માટે તમામ વ્યક્તિઓએ જવાબદારીથી વર્તન કરવું જ રહ્યું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ બહાર જ્યારે પણ જઈએ ત્યારે રેગ્યુલર માસ્ક પહેરી રાખીએ અને જો વેક્સિનના ડોઝ બાકી હોય પહેલો કે બીજો

ડાયાબિટીસના દર્દીઓ હૃદયરોગના દર્દીઓ એ જ પ્રમાણે કિડનીના રોગ અને સ્ટ્રોકના દર્દીઓ આ તમામ દર્દીઓ માટે કોવિડની વેક્સિન લેવી ખૂબ જ સેફ છે શરત એટલી જ છે કે વેક્સિન લેતા પહેલાં તમારા ડોક્ટર પાસે તમે ચેકઅપ કરાવો જો ઓલરેડી તમારા સુગર અનિયંત્રિત હશે સુગરની ગડબડ હશે તો આ કન્ડિશનમાં તમે કોવિડની વેક્સિન તો શું તમે કોઈ પણ બીજું સામાન્ય ઇન્ફેક્શન પણ લાગશે તો તમારા માટે જોખમ થઈ શકે છે એટલે તમને બીજા કોઈ કો મોર્બિડિટીસ હોય તો પહેલાં એને સારી રીતે કંટ્રોલમાં લઈ આવો તમારા ડોક્ટર પાસે એક પ્રોપર ચેકઅપ કરાવો અને જ્યારે તમારા ડોક્ટર તમને કહે કે બાકીના રોગો સારી રીતે નિયંત્રણમાં છે ત્યારે જ તમે વેક્સિન લો અને આ સંજોગોમાં જો તમે વેક્સિન લેશો તો નુકસાન થવાના ચાન્સ લગભગ નહીવતશે જી ડાયાબેટોલોજિસ્ટ છો આપ એ પ્રમાણે હું આપને પૂછવા માંગીશ કે જે લોકોને ડાયાબિટીસ છે અને કંટ્રોલમાં બહુ નથી રહેતું તો એ લોકોએ કેવી રીતે વેક્સિન લેવું જોઈએ કયો ટાર્ગેટ એરિયા એમના માટે હોવો જોઈએ કે આટલું સુગર છે તો આ લોકો વેક્સિન લઈ શકે કે ન લઈ શકે એવું કોઈ નક્કી છે કોઈ ક્રાઇટેરિયા ડાયાબિટીસ એ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલો રોગ છે ડાયાબિટીસના દર્દીઓને મોટાભાગે આજીવન દવા લેવી જ પડતી હોય છે અને આ સંજોગોમાં જ્યારે એ લોકોને અનિયંત્રિત ડાયાબિટીસ હોય છે ત્યારે પહેલાં એમને ડૉક્ટરની સલાહ અનુસાર એમની ડાયટમાં તેમની એક્સરસાઇઝની પેટર્નમાં તેમની દવાના ડોઝમાં થોડોક ફેરફાર કરવો પડતો હોય છે અને પછી રેગ્યુલર મોનિટરિંગ કરી અને એમનું સુગર કંટ્રોલમાં લઈ આવતા હોય છે અમારા અનુભવ પ્રમાણે જો તમારું સુગર એકસો એંસી કરતાં ઓછું રેગ્યુલર રહેતું હોય તો એ એક સારો કંટ્રોલ કહી શકાય છે અને આવા કંટ્રોલની સાથે જો તમે વેક્સિન લેશો તો તમને વેક્સિનની આડઅસરો થવાનું જોખમ એ સામાન્ય માણસને જેને ડાયાબિટીસ નથી એ વેક્સિન લે છે એને જેટલી આડઅસરો થઈ શકે છે કે જે સામાન્ય સંજોગોમાં ચોવીસ કલાક માટે તાવ આવો શરીરનો દુખાવો થવો એટલી જ આડઅસર થઈ શકે છે વત્તા જો તમને ડાયાબિટીસ છે તો વેક્સિન લીધા પછીના એક અઠવાડિયામાં પાંચથી સાત દિવસ દરમિયાન સુગરની વધઘટ થતી હોય છે એવું જોવા મળે છે અગેન એ કહું બહુ મોટી સાઇડ ઇફેક્ટ નથી તમારે ખાલી સુગરનું મોનિટરિંગ કરવાનું છે અને જો વધઘટ થાય તો તમારા ડોક્ટરની સલાહ અનુસાર એમાં યોગ્ય દવામાં ફેરફાર કરવાનો રહે છે બહુ સેફ વેક્સિન છે અને સુગર કંટ્રોલ સારો રાખીને લો તો કંઈ જ વાંધો આવતો નથી જી ચોક્કસ ડોક્ટર સમજો કે પરિવારનો કોઈ સભ્ય ઓમાઇક્રોન પોઝિટિવ થયો છે તો તેની કેવા પ્રકારની ખાસ તકેદારી રાખવાની જરૂર રહેશે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે ઓમાઇક્રોન માં અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે પણ પાંચ જ દિવસનું આઇસોલેશન આપવામાં આવે છે તો જે ના ડેલ્ટા વેરિયન્ટમાં આપણે કરતા હતા એ જ પ્રમાણે આપણે એમનાથી એક સોશિયલ ડિસ્ટન્સ મેનેજ કરવાનું છે એમને આપણા ઘરની અંદર જ એક ચોક્કસ વાતાવરણમાં આઇસોલેટ કરવાના છે અને રૂટીન રિપોર્ટ કરાવી અને ડોક્ટરની સલાહ અનુસાર પાંચેક દિવસ જો દવા આપશો તો લગભગ કશો વાંધો આવતો નથી તમારે રેગ્યુલર ઓક્સિજન મોનિટરિંગ કરવાનું છે એમને તાવની માત્રા માપવાની છે અને જો આ બધામાં ગડબડ થાય તો ડૉક્ટરની સલાહ અનુસાર તાત્કાલિક એમને હોસ્પિટલાઇઝ પણ કરી શકાય છે પણ હજી સુધી મોટાભાગના દર્દીઓમાં આવી જરૂર પડી નથી એ એક આપણા માટે સારા સમાચાર છે

કોષ સાથે જોડાવા માટેના જે સ્પાઇક હતા એના કરતાં ઓ માઇક્રોનમાં ઘણા મ્યુટેશન આવ્યા છે અને એ વાયરસ આપણા શરીરના કોષ પર વધારે સારી રીતે ચોંટી અને એન્ટર થઈ શકે છે એવા મ્યુટેશન વાયરસમાં આવ્યા છે તો આ જ કન્ડિશનના કારણે વાયરસનો સ્પ્રેડ હ્યુમન ટુ હ્યુમન અત્યારે ખૂબ જ થઈ રહ્યો છે પરંતુ સારા સમાચાર એ છે કે એ જે વેરિયન્ટના કારણે સ્પ્રેડ વધી રહ્યો છે એના કારણે એની રોગ કરવાની ક્ષમતા જેને અમારી ભાષામાં વિરુલન્સ કહીએ છીએ એમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે એટલે વધારે લોકો ભલે સંક્રમિત થઈ રહ્યા હોય પરંતુ ગંભીર રોગ એ ઓછા લોકોમાં થઈ રહ્યો છે જી ચોક્કસ તો ગંભીરતા જે કહી શકાય તે ખૂબ જ ઓછી છે એનું મુખ્ય કારણ એક એ પણ હોઈ શકે કે મોટા ભાગના લોકો વેક્સિનેટ થયેલા છે જેથી કરીને તેમને વધારે અસર નથી કરતું પરંતુ વેક્સિન લીધા પછી પણ જે અસર કરી રહ્યું છે એ દરમિયાન ડાયટ કેવા પ્રકારની હોવી જોઈએ ખાસ ઓકે આપની ડાયટની વાત કરીએ તો ઘણીવાર આપણા અમારા પેશન્ટ પણ પૂછતા હોય છે કે ડાયાબિટીસની ડાયટ અને નોન ડાયાબિટીક ડાયટ તો એવી કોઈ ડાયટ હોતી નથી હંમેશા સંતુલિત આહાર જેને આપણે બેલેન્સ ડાયટ કહીએ છીએ એ જ પ્રકારની ડાયટ હોય છે જેમાં તમારા ખોરાકમાં ચાલીસ ટકાથી પચાસ ટકા વચ્ચેનો તમારો કાર્બોહાઈડ્રેટ હોય વીસથી પચીસ ટકાથી વધારે તમારામાં પ્રોટીન હોય અને બાકીના ભાગમાં તમારે ગ્રીન લીફી વેજીટેબલ ડેરી પ્રોડક્ટ્સ અને અન્ય વસ્તુ તમે લઈ શકો છો ડાયટમાં કાર્બોહાઈડ્રેટ બને તેટલું ઓછું લેવાનું રાખો ફાસ્ટ ફૂડની માત્રા આજની જનરેશન ફાસ્ટ ફૂડ પર જે પ્રમાણે અવલંબે છે એ ફાસ્ટ ફૂડની માત્રા ખૂબ જ ઓછી કરીએ અને એની સામે હેલ્ધી ડાયટની માત્રા વધારીએ એ ખૂબ જ આજના સમયની આવશ્યકતા છે જી ચોક્સ તો કોરોના અને ઓમિક્રોનને માત આપવા માટે જેટલું વેક્સિનેશન જરૂરી છે એટલું જ બેલેન્સ ડાયટ અને એક્સરસાઇઝ પણ ખૂબ જ જરૂરી છે અંતે હું એટલું જ પૂછવા માંગીશ કે સામાન્ય રીતે જ્યારે આવા કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એને ઓછા કરવા માટે જે કોરોના ગાઈડલાઇન્સ આપી છે તેનું તો પાલન કરવું ખૂબ જ જરૂરી છે પરંતુ સાથોસાથ એવી અન્ય કઈ બાબતો છે કે જે રૂટિનમાં આપણે કરી શકીએ તો કદાચ એનું સ્પ્રેડિંગ છે એ ઓછું થઈ શકે આ પ્રશ્નના જવાબમાં હું કહીશ કે આપણી માનસિકતા એ કોઈપણ રોગ સામે લડવામાં ખૂબ જ જરૂરી છે પોઝિટિવ માઇન્ડ સેટ સાથે આપણે રહીશું આપણે કોવિડને લગતા તમામ નિયમોનું પાલન કરીશું અને પોઝિટિવ રહીશું તો ક્યાંય વાંધો નહીં આવે સેકન્ડ વેવમાં આપણે ખાસ જોયું હતું કે લોકો ખૂબ જ પેનિક કરી ગયા હતા એ પ્રકારનો પેનિક ના ફેલાય અને જ્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત થાય ને પોઝિટિવ આવે તો એ પોતે ગભરાય અને છુપાવવાના બદલે પોતે સંક્રમિત છે એની જાહેરાત કરે અને પ્રોપર સારવાર લે અને જ્યારે કોઈ વ્યક્તિ જાહેર કરે કે એ સંક્રમિત છે ત્યારે એની આજુબાજુના લોકો એના માટે કોઈ અસ્પૃશ્યતાના બદલે એક પોઝિટિવ વાતાવરણ ઊભું કરે અને એને બચાવવામાં મદદ કરે એવા પોઝિટિવ વાતાવરણ સાથે એવી પોઝિટિવ માનસિકતા સાથે આપણે સૌ થર્ડ વેવનો સામનો કરીએ અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધો અને એમાં પણ જે લોકોને ડાયાબિટીસ રોગ મોટાપો જેવી કોમોર્બિડિટી છે એ લોકો સાથે આપણે ખૂબ જ પોઝિટિવ રહીએ અને ખૂબ જ સારી રીતે આ થર્ડ વેવનો આપણે સામનો કરી અને જેમ સેકન્ડ વેવમાંથી આપણે બહાર આવ્યા હતા એના કરતાં વધારે સારી રીતે થર્ડ વેવમાંથી બહાર આવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે જી ચોક્સ ડૉક્ટર વિપુલભાઈ મોટા ભાગે સેકન્ડ વેવમાં એવું કહેવામાં આવતું હતું કે જે લોકો કોરોના પોઝિટિવ હતા અથવા નહોતા લોકોના સંપર્કમાં વધારે આવતા હતા તેમને સ્ટીમ વધારે અસર કરતી હતી સ્ટીમ લેવાનું વારે ઘડી કહેવામાં આવતું હતું ખરેખર કેટલી અસર કરે છે સ્ટીમ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એ જ આપણને કોઈ પણ વાયરસ સામે રક્ષણ આપી શકે છે ઘણા બધા નુસ્ખાઓ સેકન્ડ વેવમાં થર્ડ વેવમાં આપણે જોયા હતા ઉકાળાથી લઈ અને સ્ટીમ થેરાપી બધી જ વસ્તુ પણ આ બધી વસ્તુ એ ડે ટુ ડે લાઈફમાં પણ એટલી જ જરૂરી છે તમે જ્યારે તમારી બેલેન્સ ડાયટ લો છો જ્યારે તમે ઉકાળા જેવી ઇમ્યુનિટી વધારનારી વસ્તુ લો છો જ્યારે તમે સ્ટીમ ઇન્હેલેશન લો છો ત્યારે કોવિડ નહીં એ સિવાયની તમામ પરિસ્થિતિમાં તમારી બોડીની ઇમ્યુનિટી વધતી હોય છે એટલે હું તો કહીશ કે યોગાસન કરવા ઉકાળો પીવો આ બધી વસ્તુ આપણા જીવનની રેગ્યુલર પ્રેક્ટિસમાં હોવી જોઈએ કોવિડ છે કે નથી આપણે આપણી બોડીને સ્ટ્રોંગ બનાવીએ આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવીએ તો આજે કોવિડ જ નહીં કોઈ પણ બેક્ટેરિયા અથવા કોઈ પણ વાયરસ આપણી નજીક આવશે તો આપણને એની સામે ચોક્કસથી રક્ષણ આપશે ચોક્કસ તો જેવી રીતે આપ કહી રહ્યા છો કે આ તમામ હેબિટ છે હેલ્ધી ફૂડ ખાવું કસરતો કરવી વ્યાયામ કરવો અને કોઈપણ વસ્તુમાં રેગ્યુલરિટી બહુ જ જરૂરી છે જેના કારણે ઇમ્યુનિટી પાવર વધે છે અને ઇમ્યુનિટી વધવાની સાથો સાથ રોગોનું સામે લડવાની ક્ષમતા પણ વધે છે તો મોટાભાગના લોકોમાં આપણે ઇમ્યુન પાવર બહુ જ ઓછો જોવા મળી રહ્યો છે તો કોરોના તેમને થાય છે એના પછી બીજા પણ ઘણા બધા લાંબા સમય સુધી બીમારી રહેતી હોય છે તો એ કેવા પ્રકારના લક્ષણો દેખાતા હોય છે લોકોમાં પોસ્ટ કોવિડ ઘણા બધા દર્દીઓમાં આપણે અન્ય રોગો જેવા કે મ્યુકોરો માઇકોસીસથી લઈ અને ઇમ્યુનોજેનિક રોગો અમે જોયા છે આ બધાનું કારણ એક જ છે કે આપણી ઇમ્યુનિટી એ કોવિડને શાંત કર્યા પછી ઇમ્યુન સ્ટ્રોમ તરફ જાય છે અને જેના કારણે આ બધા નુકસાન થતા હોય છે એટલે જ્યારે યંગ લોકોની ઇમ્યુનિટી ખૂબ જ વધારે આક્રમક થઈ જાય છે ત્યારે આ નુકસાન થતું હોય છે પણ એ આ ફોરમ પર ટોટલ ડિટેલ ડિસ્કસ કરવી એ પોસિબલ નથી એટલે ખાલી હું અત્યારે એટલું જ કહીશ કે તમારી ઇમ્યુનિટી સારી બને એના માટે મહેનત કરો અને જ્યારે તમે કોવિડથી સંક્રમિત થાવ છો ત્યારે તમારા ડૉક્ટરની સલાહ અનુસાર એ જ્યારે કોઈ રિપોર્ટ કરાવવાનું કહે છે એ જ્યારે કોઈ સારવાર કરવાનું કહે છે એ જ્યારે પોતે નક્કી કરે કે તમારે ઘરે રહેવાનું છે કે હોસ્પિટલાઇઝ થવાનું છે એ ની સલાહ પર સંપૂર્ણ વિશ્વાસ રાખી અને એ પ્રમાણે સારવાર લો તો ચોક્કસ તમે આનમાંથી બહાર આવી શકશો જી ચોક્કસ ડોક્ટર તો આજે ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રોને કોવિડની ગાઈડલાઇનનું યુસ્તપણે પાલન કરાવવાની સાથોસાથ વેક્સિનેશનની જે માહિતી આપી અને કોવિડ દરમિયાન કેવા પ્રકારનું પાલન કરવું જોઈએ ગાઈડલાઇન્સનું કેવા પ્રકારે રહેણી કેણી હોવી જોઈએ તેની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હેલો ડોક્ટરમાં હતી અમારી આજની વિશેષ રજૂઆત ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર